अमरेली पालिका कारोबारी चेयरमैन द्वारा पत्रकार परिषद में विकासना कामों ने विगत अपाई। अमरेली नगरपालिकाना 2.5 वर्ष कार्यकाल पूर्व थता पालिका चेयरमैन सुरेश भाई शेखवा द्वारा पत्रकार परिषद में विकासना कामों ने विगत आपवामां आवी हती। पत्रकार परिषद में पत्रकारों ने विकासना कामों ने विगत आपता कारोबारी चेयरमैन सुरेश भाई शेखवाए जणाव्युं हतुं, अमरेली शहर में स्वर्णिम जयंती मुख्यमंत्री शहर विकास योजना अंतर्गत 2014-15 થી વર્ષ 2022-23 સુધી દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે પાકા રસ્તાઓ, ડિવાઈડર, બ્યુટિફિકેશનની કામગીરીઓ કરવામાં આવી। સ્વર્ણ જયંતી મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત LED સ્ટ્રીટ લાઇટની કામગીરી કરાઈ। અમૃત યોજના હેઠળ કેરિયા રોડ, ગ્રીન સ્પેસ અને ગાર્ડન ડેવલપમેન્ટ જેવા વિકાસના કામો કર્યા હતા। અમરેલી પાલિકા અને સારહી યુથ ક્લબ ઓફ અમરેલી તરફથી સંયુક્ત રીતે અમરેલી પાલિકા હસ્તક શ્રી નાગનાથ મહાદેવ બસ સ્ટોપ, અમરેલી જિલ્લાના નગરજનો માટે રાહત દરે લેબોરેટરી ટેસ્ટ થઈ શકે એ માટે પેથોલોજીકલ લેબોરેટરી નિર્માણ જેવા વિકાસના કાર્યો પ્રથમ 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યા હતા। પત્રકાર પરિષદમાં કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, ઉપપ્રમુખ રમાબેન મહેતા, શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ પદેના 2.5 વર્ષના સમયગાળામાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાએ અમરેલી માટે જે વિકાસ કર્યો છે તેમાં શ્રી મુકેશભાઈ સંઘાણી અને કૌશિકભાઈ વેકસિયાનું અમને પૂરેપૂરું માર્ગદર્શન મળેલ છે। તે અંતર્ગત કુલ 2 પેકેજ જે શરૂઆતમાં આપણે 21 કરોડના મંજૂર કર્યા હતા તેમાં 750 કરોડ ઉપરાંતના રોડ આપણે મંજૂર કર્યા હતા। એ સિવાય ગાંધીબાગ જે ઘણા વર્ષોથી પડતર હતો તે પણ આપણે ઇનોવેશન કરી અને BAPS સંસ્થાને ચલાવ આપી અને કામગીરી કરેલ છે। આ ઉપરાંત આઉટરાઇટ ગ્રાન્ટના કામ કે જે આપણો સૌથી પછાત વિસ્તાર હતો એ વિસ્તારમાં 6.5 કરોડના ખર્ચે પાકા રોડ, એમાં ખાસ કરીને વલ્લભ આપણી માર્કેટ લાઠી રોડની તેમજ રોકડિયાપરા એ બધા જ વિસ્તારમાં આપણે રોડનું અને લાઇટિંગનું સારામાં સારું કામ થાય એના માટેના કુલ 7.5 કરોડ રૂપિયા મંજૂર કરીને કામ પૂરું કર્યું। નલ સે જલ યોજના અંતર્ગત અમરેલીમાં એક પણ ઘર પાણી વિહોણું ન રહે એના માટેનું પણ કાર્ય આ બોર્ડમાં પૂરું થવામાં આવ્યું છે। એ ઉપરાંત અમૃત યોજના નીચે પાણીના ઊંચા ટાંકાનું કામગીરી પણ ચાલુ છે। આ ઉપરાંત કેરિયા રોડ ઉપર અમૃત બાગ એ પણ કામ અત્યારે મંજૂર થઈ ગયું છે। આવા અનેક વિવિધ વિકાસના કામો શ્રી મનીષાબેન ચંદુભાઈ રામાણીના અધ્યક્ષસ્થાને અને નગરપાલિકાના તમામ સદસ્યો અને ટીમ વર્કથી પૂર્ણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત હજી ઘણા કામ આપ ચાલુ છે તે આપ જોઈ રહ્યા છો।